हाँ बेटा, आपने विकृत ચિંતાની વાત કરી ગયા હતા, સૌમ્ય મનોવિકૃતિમાં. તે પછી થોડીક વાત વિકૃત ભયની પણ કરી હતી. આપણે વાત કરી ગયા હતા કે ભય એ વર્તમાન સમયને લગતી બાબત છે, જ્યારે ચિંતા છે ભવિષ્ય સાથે સંબંધ રાખે છે. આપણે જાણીએ છીએ કે ભય એ એક પ્રકારનો આવેગ છે. દુનિયાની દરેક વ્યક્તિમાં ભય છે, એ સાહજિક છે, સાર્વત્રિક છે. દરેક વ્યક્તિને જુદી જુદી બાબતોનો, જુદી જુદી પરિસ્થિતિનો, જુદા જુદા જીવજંતુઓનો, જુદા જુદા પદાર્થોનો ભય લાગે છે. કેટલીક વ્યક્તિઓને ઝેરી જીવજંતુઓ જેવા કે સર્પ, વીંછી વગેરેનો, તો કેટલીક વ્યક્તિઓને હિંસક પ્રાણીઓનો ભય લાગે છે, તો કેટલીક વ્યક્તિને ડાકુ કે ગુંડાના જૂથનો ભય લાગે છે. તો આમ દરેક વ્યક્તિ છે એ ભયના આવેગ સાથે સંકળાયેલી છે. પણ અહીંયા જે આપણે વાત કરવાના છીએ એ વિકૃત ભયની વાત કરવાના છે. એટલે સામાન્ય ભય અને વિકૃત ભય એ અલગ છે. સામાન્ય કે સાધારણ ભય છે એ વ્યક્તિ સમક્ષ ભયજનક પરિસ્થિતિ હોય છે ત્યારે જ લાગે છે. આપણી સામે કોઈ એવું જીવજંતુ આવી ગયું કે હિંસક પ્રાણી આવી ગયું તો આપણે ભયભીત થઈએ, એ સાચી વાત છે. કારણ કે એ સામાજિક, એ સાર્વત્રિક છે અથવા એ સાહજિક છે. અને જ્યારે પરિસ્થિતિ બદલાઈ જાય અથવા તો એ પ્રાણી જતું રહે કે જીવજંતુ જતું રહે તો આપણે ભયમુક્ત બનીએ છીએ, અને એની સાથે જ એની શારીરિક કે માનસિક અસરો પણ ચાલી જાય છે. પણ કોઈ ભયજનક વાતાવરણ, વસ્તુ, વ્યક્તિ કે ભયજનક સંકેત વગર વ્યક્તિને અકારણ ભય લાગ્યા કરે છે, અસ્પષ્ટ ભય લાગ્યા કરે છે. અને ઘણો પ્રયત્ન કરવા છતાં તેના મનમાંથી બહાર નીકળી શકતો નથી કે તેમાંથી મુક્ત થઈ શકતો નથી. તો આવી વ્યક્તિ છે એ વિકૃત ભયથી પીડાય છે, જેનું કોઈ કારણ જ નથી. અસ્પષ્ટ અથવા અકારણ લાગતો ભય જેને કહેવાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકો વિકૃત ભયની વ્યાખ્યા આપતા કહે છે કે વિકૃત ભય એ વિશિષ્ટ લોકો, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેના અતિશયોક્તિ ભરેલા અતાર્કિક ભય સાથે સંબંધ ધરાવે છે, જેમાં કોઈ વાસ્તવિકતા હોતી નથી. બીજી વ્યાખ્યા છે, કોઈ વસ્તુ કે સ્થિતિ તરફ સ્થાયી ભય ઉત્પન્ન થાય તેને અકારણ કે વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે. આના ઉપરથી એમ કહી શકાય બેટા કે વિકૃત ભય કે વિકૃત ભીતિ, જેને ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય ભય છે એને ફિયર કહેવાય છે, પણ જ્યારે વિકૃત ભયની વાત આવે ત્યારે ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ એક એવી આવેગાત્મક મનોદશા છે કે ભયનો મનોભાવ રોગીના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે, અને તે કોઈ પણ વિશિષ્ટ વસ્તુ કે કાર્યથી સંબંધિત હોય છે. અને એવું પણ કહેવાય છે કે તેના જે મૂળ છે એ બાલ્યાવસ્થાની મનોગ્રંથિમાં રહેલા હોય છે. હવે આપણે એના પ્રકારોની વાત જોઈએ તો વિકૃત ભયનું વર્ગીકરણ છે જુદી જુદી રીતે થઈ શકે છે, પણ ભયજનક પરિસ્થિતિ કે વસ્તુના સંદર્ભમાં નામ આપીને તેના પ્રકારોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય છે. જેમ કે ઊંચી જગ્યાનો ભય, ખુલ્લી જગ્યાનો ભય, બંધ જગ્યાનો ભય, અંધકારનો ભય, દર્દનો ભય, માનવીનો ભય, તોફાનનો ભય, લોહીનો ભય, સ્ત્રીનો ભય, ભોંયરાનો ભય, એકલતાનો ભય, ટોળાનો ભય, શરમનો ભય, નવી વસ્તુનો ભય, પાપનો ભય, રોગનો ભય, જીવતા ડટાઈ જવાનો ભય, પ્રાણીનો ભય, આગનો ભય, પાણીનો ભય, મૃત્યુનો ભય, ભગવાનનો ભય. આવી જ રીતે ઉપરોક્ત લગભગ 22 જેટલા ભયના વિવિધ પ્રકારો આપણે જાણી શકીએ છીએ. પરંતુ મનોવૈજ્ઞાનિકોએ અકારણ ભય કે વિકૃત ભયના મુખ્ય 3 પ્રકારો દર્શાવ્યા છે, જે આપણે વિગતવાર થિયરી રીતે જોઈશું. એનો જે પહેલો પ્રકાર છે એ સાદી અભિસંધિત ભીતિ કે સાદો અભિસંધિત ભય
કહેવામાં આવે છે. અભિસંધિત એટલે પાછું અભિસંધાનની વાત આવે, જોડાણની વાત આવે, અમુક વસ્તુઓનું, અમુક ઉદ્દીપકનું પ્રતિક્રિયા સાથેનું જોડાણ એટલે અભિસંધાન. ભૂતકાળની બાબતોનું વર્તમાન સાથે જોડાણ એટલે અભિસંધાન. તો અહીંયા સાદો અભિસંધિત ભય કોને કહે છે એની વાત આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જાણીએ. એક એવું ઉદાહરણ છે કે એક બાળક છે, એ પોતાના આસપાસના બાળકો સાથે નદીએ નાહવા જતું રહ્યું અને નદીના પાણી જોઈને એ એમાં નાહવા માટે પડ્યું, પણ એને તરતા નહોતું આવડતું એટલે એ ડૂબવા લાગ્યું. પછી તેની આસપાસ જે વ્યક્તિઓ રહેલી હતી એમણે એને બચાવી લીધું અને તેને ઘેર લઈ ગયા. જ્યારે તેના માતા પિતાએ આ ઘટના સાંભળી ત્યારે એણે બાળકને ખૂબ જ થપકો આપ્યો અને શા માટે નાહવા ગયું એવું એમને કહ્યું. દિવસો ચાલ્યા ગયા, બાળપણની આ ઘટના બાળક ધીમે ધીમે ભૂલતું ગયું. પણ જ્યારે જ્યારે કોઈ નદીના કિનારે જવાનો પ્રસંગ ઉપસ્થિત થતો હતો ત્યારે તેના અચેતન મનમાં ડૂબવાની પૂર્વ ઘટના પડી હતી, તે જાગૃત થતી અને તેને લીધે તેને વહેતા પાણીનો ડર સતાવતો હતો. તેથી એ જ્યારે જ્યારે કિનારા પાસે જાય ત્યારે ભયભીત થતું હતું. તેનું કારણ અભિસંધાન ગણાવી શકાય. એવી જ રીતે એક મોટી ઉંમરના પુરુષને બાળપણથી જ એવો ભય લાગતો હતો કે કોઈ તેની પાછળ પકડવા દોડ્યું છે અને જ્યારે જ્યારે તે રસ્તા ઉપર ચાલતો હોય ત્યારે વારંવાર પાછળ જોયા કરતો હતો અને કોઈ સભામાં કે સરઘસમાં જાય તો એ દિવાલની ખુરશી ટેકવીને બેસતો. તેનું કારણ એ પોતે પણ જાણતો ન હતો. આવા ઉદાહરણો દ્વારા જાણવા મળે છે કે બાળકમાં અને પુરુષમાં ભયનું બીજ બાળપણની ઘટના સાથે જ સંકળાયેલું છે. બાલ્યાવસ્થા દરમિયાન કોઈ આઘાતજનક બનાવ બન્યો હોય અને એ સમયે વ્યક્તિ ઘણી જ ભયભીત બની ગઈ હોય છે તો એ વસ્તુ કે પરિસ્થિતિના અભિસંધાનને કારણે આ પ્રકારનો ભય જન્મે છે. પુરુષના ઉદાહરણ ઉપરથી પણ જાણવા મળ્યું કે બાળપણમાં તેમણે એક દુકાનમાંથી ચોરી કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો પણ દુકાનદારે તેને પાછળથી પકડીને ખૂબ માર્યો હતો. તેને લીધે તે વર્તમાન સમયમાં વારંવાર પાછળ જોયા કરતો હતો. આ પ્રકારની વિકૃતિમાં દમન એ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર બાળપણમાં જ બીક લાગ્યું હોય એટલું પૂરતું નથી, પણ એ બીકને લીધે વ્યક્તિમાં આત્મવંચના કે લઘુતાનો ભાવ પણ ઉદ્ભવે છે. એવી જ રીતે બીજો જે પ્રકાર છે એ પ્રતીકાત્મક મૂર્ત વિકૃત ભય એવો પાડવામાં આવ્યો છે. આ પ્રકારના ભયમાં ભૂતકાળની પૂર્વ ઘટના કે વિષય અને વર્તમાન આવેગથી ઉદ્ભવેલ વિષયનો સંબંધ સીધી રીતે સ્થાપિત થયેલો હોતો નથી, પણ પ્રતીકાત્મક મૂર્ત ભયના રોગમાં પરિસ્થિતિ સાધારણ ભય જેવી જ હોય છે, પણ તે પ્રતીકાત્મક સ્વરૂપમાં રહેલી હોય છે અને તે પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એક છોકરીને ઘણા વર્ષોથી એવો ભય રહેતો કે જ્યારે તે સૂઈ જશે ત્યારે તેની માતા તેનું છરી વડે ખૂન કરી નાખશે અને આ છરી માતાએ રસોડામાં છુપાવીને રાખી છે. આ ભયની પરાકાષ્ઠા એટલી હતી કે તે રાત્રે સૂઈ જ ન શકતી અને એટલું જ નહીં પણ તેની માતા જ્યાં સૂતી હોય ત્યાં એ જતી જ નહીં અને તે જાગતી રહેતી. હવે તે પોતે જાણતી જ હતી કે તેની બા કે એના માતા ખૂન કરે જ નહીં અને પોતાનો ભય નિરાધાર છે અને હાસ્યાસ્પદ છે એવું માનતી, છતાં પણ પોતાની માતા અને પ્રતીકાત્મક રૂપ એવી છરી એ બંનેથી તે ગભરાતી હતી. આ ઉદાહરણનું મનોવિશ્લેષણ કરતાં જણાયું કે છરી એ તેની દમનની વૃત્તિનું પ્રતીક હતું. આ પ્રકારના દર્દીને જે વસ્તુનો ભય સતાવતો હોય એ વસ્તુની જ બીક હોય એવું નથી,
પણ એ વસ્તુ કેટલાક પ્રતિક રૂપે હોય છે અને તેનો અર્થ પણ એ વ્યક્તિ પૂરતો જ હોય છે। તેનો સાચો અર્થ અચેતન મનમાં છુપાયેલો રહે છે। પ્રતિક રૂપમાં વ્યક્ત થતી ચીજો કે વસ્તુઓ એ હોય છે કે જેનું મૂળ સ્વરૂપમાં દમન કરવામાં આવ્યું હોય છે અને તેની સાથે વ્યક્તિનો અપરાધ ભાવ સંકળાયેલો હોય છે। આમ પ્રતિકાત્મક મૂર્ત ભય રોગનું મુખ્ય કારણ અતૃપ્ત તેમજ દમિત કામ વાસના છે અને તેનું ચેતન મન સાથે તાદાત્મ્ય થતું જોવા મળે છે। ત્રીજો જે પ્રકાર છે એ પ્રતિકાત્મક સૂક્ષ્મ અમૂર્ત વિકૃત ભય। આ પ્રકારનો ભય કે ડર એ પણ પ્રતિક રૂપે જ હોય છે પણ અમૂર્ત પ્રકારનો હોય છે, એટલે કે જેમાં રોગીને વિશિષ્ટ પ્રકારના સ્થળ જેવા કે ખુલ્લી જગ્યા, ઊંચી જગ્યા, અંધકારવાળી જગ્યા, વધારે પ્રકાશવાળી જગ્યામાં ઉદ્ભવે છે, તેનું યથાર્થ કોઈ કારણ કે વાસ્તવિક કારણ હોતું નથી, પણ રોગીનું પોતાનું જ આંતરિક માનસિક સંઘર્ષ, નિષ્ફળતા, અસંતોષ વગેરે બાબતો જણાય છે। આ રોગને જન્મ આપવામાં કે વિકસિત બનાવવામાં રોગીની નિરાધાર કલ્પના સૌથી વધારે મહત્વની છે। જ્યારે વ્યક્તિની ઈચ્છા કે આકાંક્ષા પૂર્ણ રીતે સંતોષાતી નથી ત્યારે આ તૃપ્તિનું સ્વાભાવિક પરિણામ એ આવે છે કે વ્યક્તિના અહમ અને ચેતન મનની અભિવ્યક્તિ કરવાનું તેને સમય મળતો નથી અને તેના મનમાં નિરાધાર કલ્પના ઘર કરી જાય છે અને જેને કારણે ભય ઉદ્ભવે છે। તો આ ત્રણેય પ્રકારો વિકૃત ભયના ગણાવી શકાય છે। હવે દરેક રોગના કારણો હોય છે તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ તેના કારણો આપવાનો પ્રયત્ન કર્યો છે। ફ્રોઇડના મત પ્રમાણે સામાન્ય રીતે જે જાતીય બાબત વહી શકતી નથી તેનું ભય શક્તિમાં રૂપાંતર થાય છે। આ પ્રકારનો અવાસ્તવિક ભય દમિત થયેલી સજાતીય લૈંગિક ભાવનાનું પરિણામ છે। કેટલીકવાર આ કારણ દબાઈ જાય છે અને કોઈ પ્રતિકરૂપ વસ્તુ કે વિચાર સાથે ભયમાં પરિણમે છે। મેકડુગલના મત પ્રમાણે વિકૃત ભયનું મૂળ શૈશવકાળમાં થયેલા અનુભવો કે જેની સાથે ગુનાહિત ભાવના સંકળાયેલી છે તેમાં રહેલું છે અને આવા અનુભવોનું દમન થાય છે। બાલ્યાવસ્થામાં જે અનુભવોમાંથી બીક લાગી હોય તેવા અનુભવોનું પુનરાવર્તન થતાં બીક લાગે છે। તેના કારણ અંગેની જાણ વ્યક્તિને હોતી નથી। સ્કેટલ નામના મનોવૈજ્ઞાનિક માને છે કે વિકૃત ભય સાથે ગુનાહિત ભાવના સંકળાયેલી છે। વ્યક્તિ જાણે અજાણે ગુનો કરી બેસે છે અને પોતાના ગુના વિશે સમાજના ડર કે પ્રતિષ્ઠાના ડરને કારણે તેને સંતાડવાનો પ્રયત્ન કરે છે, જેને કારણે ઉપરી અહમ અને નિમ્ન અહમ વચ્ચે સતત સંઘર્ષ થવાથી વિકૃત ભય ઉદ્ભવે છે। એવું પણ કહેવાય છે કે કેટલીકવાર મનો આઘાતજનક અનુભવ વિકૃત ભય તરફ ખેંચી જાય છે। બાળપણમાં કૂતરું કરડ્યું હોય કે બદમાખીઓએ હુમલો કર્યો હોય તો મોટી ઉંમરે વિકૃત ભયની બીમારી ઉદ્ભવે છે। કેટલીકવાર વ્યક્તિ સાચરને પરિણામે પણ ભય અનુભવે છે। એક પ્રાણીથી થયેલ કડવો કે આઘાતજનક અનુભવ તેના જેવા સમાન પ્રાણી સાથે સાચર્ય સંબંધ ઉત્પન્ન કરાવે છે, જેના લીધે સમાન પ્રાણીની
પણ ભય જન્માવે છે. અને તેથી જ કૂતરાથી ડરતી વ્યક્તિ શિયાળ કે સસલા કે બિલાડીથી પણ ભયનો અનુભવ કરે છે. જ્યારે કોઈ અચાનક ઉદ્ભવતી ભયાનક કે ખતરનાક પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળી ગયા પછી વ્યક્તિ જો તેમાં ફસાઈ ગઈ હોત અને તેની કેવી દશા થઈ હોત, એ પ્રકારની કલ્પના માત્રથી જ તેનામાં વિકૃત ભય ઉદ્ભવે છે. અને વિકૃત ભયનો સંબંધ ચિંતા સાથે રહેલો છે. તેની સારવાર માટે એવું કહેવામાં આવે છે કે જેમ વિકૃત ચિંતાને દૂર કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે, એ જ પદ્ધતિ વડે વિકૃત ભયને દૂર કરી શકાય છે. એ ઉપરાંત મુક્ત સાચર્ય, સ્વપ્ન અર્થઘટન અને મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિ દ્વારા દમિત થયેલા આઘાતજનક બનાવોનું પુનઃસ્મરણ કરી વિકૃત ભય છે એ દૂર કરી શકાય છે. સૌમ્ય મનોવિકૃતિના બે પ્રકારોની આપણે ચર્ચા કરી ગયા, વિકૃત ચિંતા અને વિકૃત ભય. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આવા દર્દીઓને દવાખાનામાં દાખલ કરવામાં આવતા નથી. હવે ત્રીજો પ્રકાર જે છે એ છે અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. સૌમ્ય મનોવિકૃતિના આ પ્રકારમાં વ્યક્તિ બે પ્રકારની પ્રતિક્રિયાઓ કરે છે. કોઈ વ્યક્તિ કેટલાક વિચારો કરવા ઈચ્છતો નથી કે અમુક જાતની પ્રક્રિયાઓ કરવાનું ઈચ્છતો નથી, તેમ છતાં પરાણે સતત પોતાની ઈચ્છા વિરુદ્ધ અમુક જાતના વિચારોનું મનમાં પુનરાવર્તન કર્યા કરે છે કે અમુક પ્રકારનું કાર્ય વારંવાર કરે છે. તેથી આ પ્રકારની ગેરવ્યાજબી પ્રતિક્રિયાને અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે જોઈએ અનિવાર્ય મનોદબાણ. વ્યક્તિ જાતે ન ઈચ્છે તેમ છતાં પોતાના મન ઉપર અમુક પ્રકારના વિચારોનું દબાણ સતત રહ્યા કરે છે. તેને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરવા છતાં તે વિચાર જતો નથી. આ પ્રકારના દબાણને અનિવાર્ય મનોદબાણ તરીકે ઓળખવામાં આવે છે. વિચારોની આ હાજરી વ્યક્તિની માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. દાખલા તરીકે આત્મહત્યા વિશેના વિચારોથી પોતાનું મગજ ગુમાવવાની બીક, અલ્પવિરામ પોતાના એકના એક છોકરાની મરી જવાની બીક, એવી જ રીતે નોકરીમાંથી કાઢી નાખવાની બીક, કોઈ છોકરા કે છોકરીનું મનસ્થ ઉપર છવાઈ ગયેલું ચિત્ર વગેરે જાતના વિચારો અનિવાર્ય મનોદબાણ ગણાય છે. મનોવૈજ્ઞાનિક રોસ નોંધે છે કે એક વ્યક્તિના મનમાં હંમેશા 13ની સંખ્યા ગુમ્યા કરતી હતી. તે હંમેશા કોઈ પણ વસ્તુ સાથે 13નો આંકડો જોડાયેલો હોય તો તેને ખરીદ કરતી નહીં. ઘરમાં રહેલી વસ્તુઓ ગણે અને 13નો આંકડો આવે એટલે એ અટકી જાય. સીઢીના પગથિયાં ચડતા ચડતા 13 નંબરના પગથિયાં ઉપર સાવચેતીપૂર્વક પગ મૂકે. એટલું જ નહીં, કોઈ મિત્ર તેને ઓહો ગુડ મોર્નિંગ એવું કહે તો તે એકદમ ઉદાસ બની જાય, કારણ કે તેમાં 13 અક્ષરો સમાયેલા છે. એવી જ રીતે ઘણા પ્રકારના એવા ઉદાહરણો અનિવાર્ય મનોદબાણ ઉત્પન્ન કરે છે, પણ તેમાંથી વ્યક્તિ મુક્ત થઈ શકતી નથી. તેના લક્ષણો શું હોઈ શકે? તો આ એક અતાર્કિક વિચારો ગણાય છે કે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોતો નથી. વ્યક્તિ સતત વિચાર કર્યા કરે છે કે મારા વિચારો યોગ્ય નથી, જેમાં કાબૂ જમાવવાનો પ્રયત્ન કરે
તેમ ચિંતા વધે છે। આવી વ્યક્તિઓ અકારણ ચિંતા અને અકારણ ભયથી પણ પીડાય છે। વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને ખલેલ પહોંચાડતી હોવાથી તે સમાયોજન પણ ગુમાવી દે છે। આવી વ્યક્તિઓ અત્યંત તંગદિલી બેચેની અનુભવે છે અને તે લાગણીશીલ અને વિચારમગ્ન રહ્યા કરે છે। તેના કારણો શું હોઈ શકે? તો અનિવાર્ય મનોદબાણની શરૂઆત હંમેશા પ્રાસંગિક મૂંઝવણમાંથી જ ઉદ્ભવે છે એવું કહેવાય છે। અનૈતિક તથા સમાજ વિરોધી વિચારોને લીધે વ્યક્તિ સતત ચિંતા અનુભવે છે અને તેને દૂર કરવાનો સતત પ્રયત્ન કરે છે, પણ દૂર કરી શકાતી નથી। તેનું મુખ્ય કારણ એ છે કે સતત ગ્રહ કંકાસ, માતા પિતાની આવેગાત્મક અસ્થિરતા, માતા પિતાનું કર્તૃત્વ પાલન અને સમય પાલન વિશે વધુ પડતું દબાણ, માતા પિતાની બાળક પ્રત્યે સ્વતંત્રતા વગેરે જેવી પ્રતિક્રિયાઓ અનિવાર્ય મનોદબાણ જન્માવે છે। આ ઉપરાંત અચેતન મનમાં અતૃપ્ત લૈંગિક ઈચ્છાનું બળપૂર્વક ચેતન અવસ્થામાં પ્રવેશ થવું એ પણ એક કારણ તરીકે ગણાય છે। કોલમેન નોંધે છે કે એક માણસના મનમાં તેના પુત્રના માથામાં હથોડો મારવાના અનિવાર્ય વિચારો આવતા હતા। આવા ભયંકર વિચારોનું કારણ એ હતું તે સમજી શકતો નહીં, તે જણાવતો કે તેના પુત્રને તે ઘણો ચાહે છે પણ આ વિચારથી તે મુક્ત થઈ શકતો નથી। હથોડી મારવાના હિંસાત્મક વિચારોનું કારણ એ હતું કે સુખી લગ્ન જીવન માટે મારી પત્નીએ તેના પ્રેમને લીધે બાળકને છીનવી લીધો છે એવું દર્શાવ્યું, જેથી તે વચ્ચેથી ચાલ્યો જાય તો ફરીથી લગ્ન જીવન સુખી બને એવું તે ઈચ્છતો હતો। બીજો પ્રકાર છે અનિવાર્ય ક્રિયા દબાણ। અનિવાર્ય મનોદબાણ જેવી જ આ બીજી વિચિત્ર બીમારી છે। જેમ અનિવાર્ય મનોદબાણમાં વ્યક્તિના મનમાં આવતા વિચારોમાં એ નિયંત્રણ લાવી શકતી નથી, રોકી શકતી નથી, એવી જ રીતે આ પ્રકારની બીમારીમાં વ્યક્તિ પોતાના વિચારોને કાર્યમાં મૂકે છે, અમલમાં મૂકે છે, એટલે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ કેટલીક વિચિત્ર ક્રિયાઓ કર્યા કરે છે કે જે અસંગત અને હાસ્યાસ્પદ હોય છે। જો વ્યક્તિને પૂછવામાં આવે તો વ્યક્તિ સ્વસ્થ રીતે એવો જવાબ આપે છે કે તેની આ ક્રિયાઓ બરાબર નથી, તે રોકવા પણ ઈચ્છે છે છતાં પણ રોકી શકતો નથી। આમ કોઈ અકારણ માનસિક ખેંચના પરિણામે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ આ પ્રકારનું વર્તન થયા કરે છે તેને અનિવાર્ય ક્રિયા દબાણ કહે છે। જેમ કે વારંવાર હાથ ધોવા, વારંવાર કચરો વાળવો, તાણું બંધ હોવા છતાં વારંવાર ચકાસણી કરવી, રસ્તામાં ચાલતી વખતે થાંભલા ગણ્યા કરવા, સીડીના પગથિયાં ચડતી સમયે રસ્તા ઉપરના બોર્ડ વાંચ્યા કરવા વગેરે પ્રકારની કુટેવો આ પ્રકારની વ્યક્તિમાં જોવા મળે છે। તેના ઉદાહરણ જોઈએ તો એક સમૃદ્ધ અને સુખી ઘરની સ્ત્રી કોઈ પણ પાર્ટીમાં જતી ત્યારે ચમચી ચોરી લાવતી, એક વ્યક્તિને સ્ટોપર ચોરવાની ટેવ હતી, એ જ્યાં સુધી બારીની સ્ટોપર કાઢી ન જાય ત્યાં સુધી તેને શાંતિ થતી નહીં, એક વ્યક્તિને એવી ટેવ હતી કે અન્યના હાથના નખ કાપે નહીં ત્યાં સુધી ચેન ન પડે, એક વ્યક્તિને એવી ટેવ હતી કે તે રસ્તામાં આવતી જતી મોટરોનો સ્પર્શ ન કરે ત્યાં સુધી તેને ગમતું નહીં। આમ વિવિધ પ્રકારની વર્તનની સમસ્યા ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જોવા મળે છે। સામાન્ય રીતે આ પ્રક્રિયા નિરર્થક લાગે છે, પણ વ્યક્તિ પોતે આ પ્રતિક્રિયા ન કરે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, તેનામાં માનસિક તણાવ ચાલ્યા કરતો હોવાથી એમાંથી મુક્ત થવા માટે અનિવાર્ય ક્રિયા દબાણ થતું જોવા મળે છે। તેના લક્ષણો જોઈએ તો આ પ્રકારના દર્દીઓ પોતપોતાના કાર્યોને રોકી શકતા નથી, જેમ કે દારૂડીઓ દારૂ પીધા વિના રહી શકતો નથી,
એમ આ પ્રકારની વ્યક્તિ પોતાનું કાર્ય કર્યા વિના મુક્તિ પામતા નથી. જેમ જેમ પોતાની પ્રવૃત્તિમાંથી છૂટવાનો પ્રયત્ન કરે તેમ તેમ તેના આવેગો વધારે પ્રબળ થતા જાય છે. વારંવારના પ્રયત્ન પછી પણ તેમાંથી છટકી શકાતું નથી. આવા પ્રકારની વ્યક્તિ લાગણીશીલ, અંતર્મુખી, વ્યક્તિગત રીતે બુદ્ધિશાળી અને સામાજિક પ્રવૃત્તિમાં રસ લેનારી હોય છે. તેના કારણો જોઈએ તો ફ્રોઇડના મત પ્રમાણે કડક નિયમિતતા, કડક વ્યવસ્થા, સ્વચ્છતાનો અતિરેક, કંજુશાઈ, જિદ્દીપણું વગેરે જેવા પરિબળો કારણરૂપ બને છે. જ્યારે વ્યક્તિમાં યૌનાવસ્થામાં લૈંગિક વૃત્તિનું આક્રમણ થાય છે ત્યારે તેને દબાવવા માટેના પ્રયત્ન કરે છે. તેનો અહમ આ વૃત્તિને દબાવે છે પણ નિમ્ન અહમ તેને બહાર લાવવાના પ્રયત્ન કરે છે અને જેને લીધે આ પ્રકારની પ્રતિક્રિયા ઉદ્ભવે છે. લેવિસ જણાવે છે કે આવી વિકૃત પ્રતિક્રિયાનું કારણ વંશાનુગત લક્ષણો છે. મોર્ગન જણાવે છે કે વ્યક્તિ પોતાના અનૈતિક કે સામાજિક વિચારોને રોકવા માટે મથામણ કરે છે જેને લીધે સંઘર્ષ ઉદ્ભવે છે. પરિણામ સ્વરૂપે વ્યક્તિના મનમાં અજ્ઞાત રીતે અસ્વચ્છતાના વિચારો ઉભરાય છે અને જેને લીધે આવી વ્યક્તિ વારંવાર હાથ ધોયા કરે છે કે અન્ય પ્રવૃત્તિઓ તરફ ખેંચાય છે. જ્યારે જ્યારે વ્યક્તિના મનમાં ચિંતાજનક કે ભયજનક વિચારો આવે છે ત્યારે સતત બીજી બાબતોનો વિચાર તેને અવરોધે છે અથવા આવા નિરર્થક વિચારોને હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે. અનિવાર્ય ક્રિયા દબાણમાં વ્યક્તિ આંતરિક દબાણ, ભય કે ચિંતા જેવી પૂરક પ્રવૃત્તિ કરે છે. ઉપચાર જોઈએ તો અનિવાર્ય ક્રિયા દબાણનો ઉપચાર અત્યંત સરળ છે. વ્યક્તિની દમન પામેલી ઈચ્છાને મનોવિશ્લેષણ દ્વારા કે મુલાકાત પદ્ધતિ દ્વારા જો સ્પષ્ટ સમજ આપવામાં આવે તો તેનામાં આત્મવિશ્વાસ કે શ્રદ્ધા ઉદ્ભવે છે અને જેને લીધે આવી પ્રવૃત્તિઓ ઘટી શકે છે. તો મિત્રો, આપણે ચાર પ્રકારોની વાત કરી ગયા. સૌમ્ય મનોવિકૃતિના વિકૃત ચિંતા, વિકૃત ભય, અનિવાર્ય ક્રિયા દબાણ અને અનિવાર્ય મનોદબાણ. આ ચારે ચાર પ્રકારો છે, એ સાથે પૂછાય છે. ક્યારેક બે પ્રકારો પૂછાય, ક્યારેક સળંગ પૂછાય, તો એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. તો હવે પાછું આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે જોશું ત્યારે આગળ એના પછીના પ્રકારની વાત આપણે કરશું. બરાબર, થેન્ક યુ.